આદરણીય મિત્રો, આજની આ મહેફિલના અંત તરફ હવે આપણે આવી ગયા છીએ. આજના યુગમાં માનવ થઈને રહેવું ઘણું જ મુશ્કેલ છે, પણ ઈશ્વર બની જવું ઘણું સહેલું છે. આવા જ ભાવોને રજૂ કરતી જનાબ આદિલ મંસૂરી સાહેબની આ હૃદયસ્પર્શી રચના હવે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. માનવ ન થઈ શક્યો તો ઈશ્વર બની ગયો. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. રડતો જોઈને ખુદ પણ રડી પડ્યા. એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યા. એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યા. એ મુજને રડતો જોઈને ખુદ પણ રડી પડ્યા. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો. મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો. જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા.
વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા, વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા, વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો, માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. મહેંદી ભરેલ હાથ છે, આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ છે, આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો, મારો હાથ આજ તો સુંદર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો, માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. જનાબ આદિલ મંસૂરી સાહેબની આ સુંદર ગઝલનો મક્તા રજૂ કરું છું. આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, આદિલ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, આદિલ ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો, ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો, માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો.